गुड मॉर्निंग स्टूडेंट्स, कैम छो दोस्तों। तो आज ये बहुत सारा शब्द याद करो, चैप्टर नाम कार्य ऊर्जा ने पावर। એમાં સૌથી સરસ શબ્દ દોસ્તો પાવર। પાવર ને આપણે ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય દોસ્તો કાર્ય ત્વરા। એક નવો શબ્દ તમારી સામે આવ્યો, કાર્ય ત્વરા। પ્રશ્ન થાય કે કાર્ય ત્વરા એટલે શું? તો કાર્ય ત્વરા એટલે કાર્ય ભાગ્યા સમય। એકમ સમયમાં કરવા પડતા કાર્યને અથવા એકમ સમયમાં થતા કાર્યને કાર્ય ત્વરા કહે છે। अथवा कार्य करवाना समय दर ने, सरस मजानी व्याख्या तैयार थी गई। कार्य करवाना समय दर ने पावर कहे। रिपीट करो दोस्तों, कार्य करवाना समय दर ने पावर कहे। तो लखवा जाऊं तो सरेराश पावर डेल्टा डब्ल्यू अपॉन डेल्टा टी। तमे ध्यानथी जोई शको छो, ऊपर नीचे डेल्टा ना रखाय, એટલે મેં શું વિચાર્યું, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા તો પી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી। યાદ કરો, જ્યારે પણ આઉટ કરીએ એટલે ડેલ્ટા નું થઈ જાય ડી, તો પી ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ બાય ડીટી। સર હવે તો કાર્યનું સૂત્ર આપણે કોઈ જાણીએ છીએ? હા सर, W बराबर F into D, D ની જગ્યાએ અત્યારે હું S લખું છું, તો S તમને ના સર, મારે S નહીં લખવું, મારે R લખવું છે। તમે S લખો, X લખો, R લખો, એ બધું અંતર સ્થાનાંતરની વાત છે દોસ્તો। આ કિંમત અહીં મૂકી દો, D by DT as it is, આની જગ્યાએ F dot R। તો P is equal to, યાદ રાખો દોસ્તો, આપણે અચળ બાહ્ય બળ બોલીએ છીએ। રિપીટ, આપણે આખા ચેપ્ટરમાં અચળ બાહ્ય બળ એટલે બળ બદલાતું નથી, તો F બાર સૂત્ર આવ્યું dr by dt। હવે dr by dt ને જોઈને બી કંઈક યાદ આવવું જોઈએ, અંતર ભાગ્યા સમય, એટલે આપણી પાસે વેગનું સૂત્ર તૈયાર થઈ ગયું। તો પાવર P is equal to F dot dt। દોસ્તો બે સરસ સૂત્રોને હું હાઇલાઇટ કરી દઉં છું, પાવરના સૂત્રો બંને તમે પાક્કા કરી દો, તમને ખબર પડી જવી જોઈએ કે પાવર શું છે। દોસ્તો સાથે સાથે પાવરની થોડીક અગત્યની વસ્તુ કે આ ભૌતિક રાશિ છે, અદિશ રાશિ છે। બીજી નવી ભૌતિક રાશિ આવે એનો એકમ જોવા જાઓ, તો આને એકમ જોવા જાઓ તો બળનો એકમ ન્યૂટન અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। સર આના સિવાય આના વિવિધ એકમો બનાવી શકાય, અલગ અલગ એકમો? હા, આનાથી તો ખબર પડી કે સર આનો એકમ ન્યૂટન મીટર પ્રતિ સેકન્ડ એટલે જૂલ પ્રતિ સેકન્ડ। આની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા જેમ્સ વોટ, જેમણે સ્ટીમ એન્જિન ની શોધ કરી, એની પરથી વોટ અથવા કેપિટલ ડબલ્યુ। સર આ બધા એકમ થયા, હવે આમાં પણ કંઈક ચેન્જીસ થાય? હા, બહુ વર્ષો પહેલા આનો બહુ ફેમસ એકમ હોર્સ પાવર। હોર્સ પાવર ને દોસ્તો એચપી, ઘોડાની તાકાત જેવો પાવર કહેવાય, તો એ હોર્સ પાવર એટલે કે 1 એચપી બરાબર 746 વોટ અથવા 746 જૂલ પ્રતિ સેકન્ડ। આનો મતલબ એવો થાય દોસ્તો કે એક સેકન્ડમાં આટલો પાવર એટલે આટલી જૂલ ઉર્જા આપે। સર હજી કોઈ વ્યવહારિક એકમ આનાથી કોઈ મોટો એકમ? હા, આનાથી મોટો એકમ છે 1 કિલોવોટ અવર, જે તમારા ઘરે લાઇટ બિલ આવે ને દોસ્તો, લાઇટ બિલ એમાં હશે 10 યુનિટ વપરાયું, 40 યુનિટ વપરાયું, 100 યુનિટ વપરાયું, એ યુનિટ એટલે કિલોવોટ અવર। આનો મતલબ સમજો, કિલો વોટ અવર એટલે કે સાદી ભાષામાં કહું તો 1 કલાક સુધી 1 કિલોવોટ જેટલી ઉર્જા આવે, તો 1 કિલોવોટ અવર કહેવાય। સર 1 કિલોવોટ અવર નું કન્વર્ટ કરવા જાવ તો કિલો એટલે 10 ની 3,
અને કલાક એટલે એક કલાકમાં સેકન્ડ કેટલી હોય દોસ્તો? 3600. તો સિસ્ટમેટિક લખ્યા તો 36 ગુણ્યા 10 ની 5 અથવા 3.6 ગુણ્યા 10 ની 6 અથવા 36 લાખ. આ બધા એકમ તમારા જૂલમાં થયા. અચ્છા, જૂલ પ્રતિ સેકન્ડમાં દોસ્તો પૂછાય કે 1 કિલોવોટ અવર એટલે કેટલા જૂલ, તો તમને આવડવું જોઈએ. તો બહુ જ વસ્તુ સરસ શીખવાડી, આ મેં એના સૂત્રોની રજૂઆત કરી. ચલો એક વાર પાકું કરી દઈએ એના બંને સૂત્રો. તો પાવરનું સૂત્ર, સોરી, પાવરની ઉપર એરો ના કરાય, કારણ કે પાવર કેવી રાશિ છે? અદિશ. એના બે સૂત્રો W બાય T. બીજા સૂત્રની વાત કરો સદિશ સ્વરૂપે F ડોટ V. સર, એવું તો છે નહીં કે આના સિવાય બીજું કંઈ ભણતા નથી, તો બહારના એમસીક્યુ કે કંઈ પણ ટ્વિસ્ટ તૈયાર કરવું છે તો આને થોડું મંત્રો. આ ડબલ્યુ છે એટલે એફ ઇન્ટુ ડી લખી દઉં, જોજો મજા આવશે. ટી એમ ને જ્યારે વસ્તુ ગુરુત્વાકર્ષણની વાત કરો છો તો એફ બરાબર એમ જી અને ડી એટલે હાઈટ. તો દોસ્તો પાવરનું સૂત્ર એમ જી એચ અપોન ટી. આવું પણ કેટલીક જગ્યાએ યુઝ થશે. પાવરનું સૂત્ર રજૂ કર્યું, તેના એકમો લખ્યા, આ લખ્યું. સર હજી કઈ રહે છે? હા દોસ્તો, હજી એનું એક સરસ મજાનું પારિમાણિક સૂત્ર. તો પાવરનો સાદો મતલબ હતો ઉર્જા અથવા કાર્ય ભાગ્યા સમય. ઉર્જાનું બધા જાણો છો, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં ટી વન એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટી. પારિમાણિક સૂત્ર પાકું થઈ ગયું. અદિશ રાશિ છે એવી ખબર પડી ગઈ, એના એક કરતા વધારે એકમ બી જાણી લીધા. હવે દોસ્તો આટલું તમે ક્લિયર કરો છો એટલે ઓલમોસ્ટ પાવરની વાત બધી પતી ગઈ. ક્યાંક પૂછાય તો પાવર કેવી રાશિ છે, તો તમારી સામે તૈયાર છે કે પાવર અદિશ રાશિ છે. એના એક કરતા વધારે તમે એકમો પણ લઈ રહ્યા છો. હજી એના ગુરુત્વાકર્ષણ તરફ જતા રહ્યા તો એમાં એમજીએચ જેટલું બી આવ્યું. દોસ્તો પાવર યુનિટ આ બધું મોટા ભાગે ઇલેક્ટ્રિસિટી માં આવા એકમ વપરાય. સર આ સિવાય તો દોસ્તો હવે તમને ખબર હશે કે ધાબા ઉપર સોલર રૂફ મૂકવામાં આવે છે, જ્યાં વીજળી પેદા થાય મોટા ભાગે ટોરેન્ટ પાવર હાઉસ કે યુજીવી સેલમાં થાય, છતાંય કેટલા ઘરની ઉપર સોલર રૂફ મૂકો છો એમાં ઉર્જાના એકમ જોવા જઈએ તો કિલોવોટ, મેગાવોટ આવા શબ્દો આવે છે. તો આ પણ તમારે યાદ રાખવું પડે, 1 કિલોવોટ એટલે 1000 વોટ, 1 મેગા એટલે 10 ની 6 વોટ. આમ તમારી સામે આખો પાવરનો લેક્ચર દોસ્તો મેં મૂક્યો છે. પાવરનો લેક્ચર ધ્યાનથી જોયો, કારણ કે આમાંથી કોઈ થિયરી પૂછાય તો તમારું નસીબ, પણ થિયરીની સાથે સાથે એમાંથી કેટલાક ટીપીકલ એમસીક્યુ પૂછાઈ જાય તો તમારે કોઈ પણ જગ્યાએ માર્ક્સ કપાવવો જોઈએ નહીં દોસ્તો.